પાદરાનગરમાં રોગચાળાએ ભરડામાં લેતા આરોગ્ય વિભાગ ચિંતા વ્યક્ત કરી છે, જેના પગલે સફાળે જાગેલા પાલિકા તંત્રને ખાણીપીણીની લારીઓ પર પાણી સહિતની ચેકિંગ હાથ ધરી નોટિસો પાઠવી છે. ઉનાળાની શરૂઆતથી સાથે રોગચાળામાં માથું ઉંચક્યું છે. પાદરાનગરમાં અનેક વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહમાં ઝાડા ઉલટી અને પેટના દુખાવાના દર્દીઓ વધારો જોવા મળ્યો છે, જેના કારણે આરોગ્ય વિભાગ ચિંતામાં વધારો થયો છે. પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને તાલુકા હેલ્થ ઓફિસરે પાદરામાં વધતા રોગચાળાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. ગંભીરતાથી પાદરા નગરપાલિકાને ખાસ પત્ર લખીને તાકીદ કર્યા છે અને પત્રમાં પાણીજન્ય રોગો સામે રક્ષણ મેળવવા માટે તેમજ પગલાં ભરવા માટે તાકીદ કર્યા છે અને સાથે સ્વચ્છતા જાળવવા માટે પણ તેમજ પાલિકાના વિસ્તારમાં ખુલ્લા વેચાણ કરવામાં આવતા ખોરાક ખાણીપીણીની લારીઓ અને પીવાનું પાણી ચેકિંગ માટે તાકીદ કરવામાં આવ્યા છે. હાલ તો આ ઋતુમાં પાણીજન્ય રોગોથી ફેલાતા રોગોમાં વધારો થયો હોવાની તાત્કાલિક તેના અંકુશ મેળવવો જરૂરી છે, જેથી આરોગ્ય વિભાગના આદેશથી સફાળે જાગેલું પાલિકા તંત્રએ પાદરા નગરપાલિકા વિસ્તારની હોટેલો અને ખાણીપીણીની બટાકાનો નાશ કર્યો હતો, તેમજ કસૂરવાર 20 થી વધુ ઉપરાંતોને નોટિસ આપવામાં આવી છે. આજ રોજ પાદરા નગર સેવા સદન સેનિટેશન દ્વારા અને ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા નગરમાં ફરતી પાણીપુરીની લારીઓ ખાણીપીણીની લારીઓ એમાં ચેકિંગ હાથ ધરેલ છે અને બીએચઓના રિપોર્ટના આધારે જે ઝાડા ઉલટીના કેસો બન્યા છે એ મુજબ એ લોકોને નોટિસ આપી છે અને જે એમનો જે સામાન ખાવા પીવાનો સડેલા બટાકા છે એ ખાદ્ય પદાર્થનો નાશ કરેલ છે અને આજે તેઓને કડક સૂચના આપવામાં આવેલ છે. સદર કાર્યવાહી સોમવાર સુધી ચાલુ રાખવામાં આવશે અને આ રોગચાળાને ધ્યાનમાં લઈ સોમ અથવા મંગળવાર પછી સર્વે કર્યા બાદ એ લોકોને જરૂરી સૂચનાને ખાણીપીણીની લારીઓ બંધ કરવામાં આવશે, તેમજ હોટેલ રેસ્ટોરન્ટ નાસ્તા હાઉસો વાળાની પણ સફાઈની ચકાસણી કરવામાં આવી છે અને એ લોકોનું પણ સેમ્પલ લેવામાં આવશે અને આ અંગેની આગળ કડક શિક્ષાત્મક નગરપાલિકા અધિનિયમ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. એ જે બટાકા જે છે ખાણીપીણીની લારીઓમાં બિલકુલ સડી ગયેલા અને ડાઘવાળા બટાકા જે અખાદ્ય ગણી શકાય, જેનાથી રોગચાળો એ થાય છે, નાગરિકોનું આરોગ્ય જોખમાય છે, એ બટાકા અને ખાદ્ય પદાર્થનો સદંતર નાશ કરેલો છે અને ભવિષ્યમાં સોમવારથી એ લોકોની જે ફરીથી કોન્ટામિનેટેડ બગડેલા સડેલા બટાકા તથા ખાદ્ય પદાર્થવાળી લારીઓ સદંતર બંધ કરવાની ફરજ પડશે. આ સિવાય સેના સેમ્પલ અને શું ચકાસણી? આ સિવાય અમે જે પીવાનું પાણી છે જે પાણી ક્લોરીન વાળું હોય અને પીવા લાયક હોય એ પાણીના પણ સેમ્પલ લીધા છે અને એ જે લોકોને પીવાના પાણીમાં ક્લોરીન આવતું નથી જે હાનિકારક છે આરોગ્ય માટે એમને પણ આજે સૂચના આપવામાં આવી છે અને એની કાર્યવાહી બી આગળ ચાલુ રાખી છે. નોટિસો કેટલા લોકોને પાઠવી? આજે આશરે 25 થી 27 જણને નોટિસો આપવામાં આવી છે અને આ કાર્યવાહી સદંતર સતત ચાલુ રાખવામાં આવશે, દરરોજ સતત આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. સફાળે જાગેલા પાલિકાના તંત્ર હવે કેટલા દિવસ સુધી ચેકિંગ કરે એ તો જોવું જ રહ્યું. નિતેશ માલીનો રિપોર્ટ, પાદરા.